ધોરાજી શહેરમાં રખડતા ખટકતા ઢોર અને શ્વાનનો આતંક, શહેરીજનોને ઘર બહાર નીકળવું બન્યું મુશ્કેલ. રાજકોટના ધોરાજી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ભટકતા ઢોર અને શ્વાનના આતંકના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેને કારણે શહેરીજનોને ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ ભર્યું બન્યું છે. વાત કરીએ ધોરાજી શહેરની, તો શહેરની શેરીઓ, ગલ્લીઓ અને રાજમાર્ગો ઉપર ઠેર ઠેર રખડતા ભટકતા ઢોર જોવા મળી રહ્યા છે, જેમને કારણે રાજમાર્ગો પર જોવા મળતો રખડતા આંખલાઓનું યુદ્ધ શહેરીજનો માટે માથાનો દુખાવો બનવા પામ્યું છે. શેરી ગલીઓમાં વારંવાર જોવા મળતી આંખલાની લડાઈમાં શહેરીજનોને નાની મોટી ઇજાઓ પહોંચી હોવાના બનાવો પણ બન્યા છે. તો બીજી તરફ શહેરમાં રખડતા શ્વાનોએ પણ એટલી જ માજા મૂકી છે. ધોરાજી સરકારી હોસ્પિટલના આંકડા મુજબ જોઈએ તો શહેરમાં શહેરીજનોને શ્વાન કરડવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારી હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા મુજબ ધોરાજી સરકારી હોસ્પિટલમાં નોંધાયેલા કેસ મુજબ એક વર્ષ કરતાં ઓછા સમયમાં કુલ 175 જેટલા લોકોને શ્વાન કરડ્યા હોય તેવી ઘટના બની છે. ત્યારે આવા લોકોને 700 જેટલા હડકવા વિરોધની રસીના ઇન્જેક્શનો આપવામાં આવ્યા છે. આ બધી ઘટનાઓને જોતા ધોરાજી શહેરમાં રખડતા ભટકતા ઢોર અને શ્વાન પકડવાની કામગીરીમાં સ્થાનિક નગરપાલિકા વામણી પુરવાર થવા પામી, જેને કારણે શહેરીજનોને ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હોવાની સાથે લોકોમાં રોષ વ્યાપી ગયો છે. મારું નામ વિક્રમ વઘાસિયા. ધોરાજી શહેરની અંદર કૂતરાઓ તથા ખૂંટિયાઓનો ખૂબ જ અત્યારે ત્રાસ વધી ગયેલ છે. પહેલાં નગરપાલિકા કૂતરાઓને પકડતી અને ખૂંટિયાઓને પાંજરાપોળની અંદર મૂકી આવતી. અત્યારે ખૂંટિયાઓ અવારનવાર શેરીઓની અંદર બાજે છે, જ્યાંથી લોકોને અવરજવર પણ કરવી પણ મુશ્કેલ બને, તથા કૂતરાઓ દર મહિને 16-17 લોકોને કરડે છે, જે નગરપાલિકાની અંદર વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. મારું નામ વિક્રમ વઘાસિયા. ધોરાજી શહેરની અંદર આખલાઓ તથા કૂતરાઓનો ખૂબ જ ત્રાસ વધી ગયેલ છે. અવારનવાર ખૂંટિયાઓ બાંધતા હોય, ઘણા લોકોને લગાડી દીધેલ છે, તથા કૂતરાઓ કરડવાના કેસો ઘણા બની ગયેલ છે, જેમાં 16 મહિનાની અંદર 16-17 લોકોને કૂતરાઓ કરડે છે. વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તંત્ર કોઈ ધ્યાન આપતું નથી, કોઈ નક્કર કામગીરી કરતું નથી. કૂતરા કરડવા માટે એક ઇન્જેક્શન દેવામાં, એક વ્યક્તિને જનરલી 4 ઇન્જેક્શન દેવામાં આવે છે. એટલે અત્યાર સુધીમાં એપ્રિલથી લઈ અને અત્યાર સુધીમાં 150-250 જેવા આશરે એવા દર્દીઓ આવેલા છે, જેમને કુલ 700 જેવા ઇન્જેક્શન આપેલા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી.